विकास तथा सर्वजन कल्याण के पथ पर आगे बढ़ते हुए नए आयामों को छुआ है। गुजरात के विकास की यात्रा में गत 5 वर्षों में मुझे भी योगदान करने का जो अवसर मिला उसके लिए मैं माननीय प्रधानमंत्री जी के बहुत आभारी हूँ, आभार प्रकट करता हूँ। मेरा मानना है कि अब गुजरात की विकास की यह यात्रा प्रधानमंत्री जी के नेतृत्व में एक नए उत्साह, नई ऊर्जा के साथ नए नेतृत्व में आगे बढ़नी चाहिए। यह ध्यान रखकर मैंने गुजरात के मुख्यमंत्री पद के दायित्व से त्याग पत्र दिया है। भारतीय जनता पार्टी की यह परंपरा रही है कि समय के साथ साथ कार्यकर्ताओं के दायित्व भी बदलते रहते हैं। यह हमारी पार्टी की विशेषता है कि जो दायित्व पार्टी द्वारा दिया जाता है पूरे मनोयोग से पार्टी कार्यकर्ता उसका निर्वहन करते हैं। और मुख्यमंत्री के रूप में मुझे जो दायित्व का निर्वहन करने के बाद अब मैंने मुख्यमंत्री पद से त्याग पत्र देकर पार्टी के संगठन में नई ऊर्जा के साथ काम करने की इच्छा भी जताई है। अब मुझे पार्टी का द्वारा जो भी जवाब जिम्मेवारी मिलेगी उसका मैं संपूर्ण दायित्व और नए ऊर्जा के साथ प्रधानमंत्री जी के नेतृत्व में माननीय राष्ट्रीय अध्यक्ष जी के मार्गदर्शन में मैं अवश्य काम करता रहूँगा। मैं गुजरात की जनता के प्रति भी आभार व्यक्त करता हूँ कि विगत 5 वर्षों में हुए उपचुनाव या स्थानीय निकाय के चुनाव पार्टी और सरकार को गुजरात की जनता का अभूतपूर्व समर्थन, सहयोग और विश्वास मिला है। गुजरात की जनता का विश्वास भारतीय जनता पार्टी की ताकत भी बनी है और मेरे लिए लगातार जनहित में काम करते रहने की भी ऊर्जा उससे बहुत मिली है। फेस तो मोदी नो छे अने मोदी जी ना नेतृत्व में चूंटणी लड़ाशे ए गौण छे। बाबत आ नवा नवा नेतृत्व आ भारतीय जनता पार्टी ज करी सके छे। जे रीते हूँ पण एक सामान्य कार्यकर्ता अने मने जवाबदारी सोंपीने मारुं नेतृत्व मोटू कर्युं एम दरेकनी आ प्रक्रिया सतत चाली थती होय छे। आ रिले रेस छे भाई, બધા દોડતા જાય છે ને આગળ વધતા જાય છે। મારી જવાબદારી 5 વર્ષ સુધી હું દોડતો હતો, હવે મેં રિલે રેસમાં આ ફ્લેગ બીજાને આપું છું, એ દોડશે અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને એક ટીમ થઈને સાથે મળીને અમે પૂરી કરીશું। નહીં નહીં, મેં રાજીનામું આપ્યું છે, મેં મારી રીતે રાજીખુશીથી આપ્યું છે। નહીં નહીં, મેં રાજીનામું આપ્યું છે, મેં મારી રીતે રાજીખુશીથી આપ્યું છે। આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં આ સ્વાભાવિક પ્રક્રિયા છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે। જે કંઈ જવાબદારી જેને તેને જ્યારે જ્યારે સોંપે છે ત્યારે પાર્ટી એક લાર્જ એંગલ ઉપર વિચાર કરીને જવાબદારી સોંપતી હોય છે। કાર્યકર્તા તરીકે અમે બધા જે જવાબદારી જ્યારે જ્યારે સોંપે છે ત્યારે કામ કરીએ છીએ। પછી સરકારનું કામ હોય, સંગઠનનું કામ હોય, અત્યારે પાર્ટીએ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ગુજરાત નિર્ણય કર્યો છે અમારા માથા ઉપર। પાર્ટી આ પરિસ્થિતિની ઉપર વિચાર વિમર્શ કરી અને આગળની રણનીતિ નક્કી કરશે અને ટૂંક સમયમાં આપ સૌને એની માહિતી પણ આપશે। અરે આ તમને કાલ સુધી બધું શોખું થયું, સુતમ રૂપાલાની મહત્વની એ પ્રતિક્રિયા પણ હતી કે કાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। અંદાજિત 5 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સની પણ ભાજપની રાહ જોવામાં આવી રહી છે કે જ્યારે મુખ્યમંત્રીનો નવો ચહેરો કોણ હશે તેની પણ પૂરેપૂરી શક્યતા છે। વિજય રૂપાણી જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે અનેક દિગ્ગજ નેતાઓ પણ જોવા મળ્યા હતા। ગયા વર્ષના ડિસેમ્બર મહિનાથી અનેક તજવીજો હતી, ગતિવિધિઓ ચાલી રહી હતી અને વિજય રૂપાણી રાજીનામું આપશે તેવી વાતો થઈ રહી હતી, પરંતુ એ તમામ વાતોને હંમેશા વિહોણી અથવા ખોટી ગણાવતો આવ્યો શાસક પક્ષ અને તેના નેતાઓ। પરંતુ આજે બપોરનો 2:45 વાગ્યાનો સમય કે જ્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રી, તમામ લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા અને તેઓની હાજરીમાં આ રાજીનામું આપવામાં આવ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા, સાથે જે પણ સ્પષ્ટ થઈ ગયું કે એક નવો ચહેરો હશે કે જે 2022માં ભાજપને લીડ કરતો ગુજરાતમાં જોવા મળશે,
एंटी इन्कम्बन्सी होय अनेक एवा मुद्दाओ के जे भाजपे हवे साथे लईने 2022 ની ચૂંટણી લડવાની છે કોરોના કાળની પહેલી અને બીજી લહેર હોય ત્યારબાદની જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને તેને લઈને પણ અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા આ તમામ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે ભાજપ તરફથી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આજે આપી દીધું છે પરંતુ હવેનો જે સવા વર્ષનો સમય છે કે 2022ની ચૂંટણી આવશે તે પહેલા ભાજપ વધુ મજબૂત થઈ જશે અને વધુ મજબૂતાઈ સાથે ભાજપ આગળ આવતું જોવા મળશે સીએમ પદે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ એક બીજી ટર્મ જોવા મળી રહી હતી મુખ્ય જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેઓને સીએમ બનાવવામાં આવ્યા ત્યારબાદ 2017નું એ ચૂંટણી એ ઇલેક્શન કે જેમાં 99 બેઠક સાથે ભાજપ પતલી સરસાઈ સાથે બહુમત સાથે શાસનમાં આવ્યું હતું 150નું ટાર્ગેટ એ સમયે હતો અને ત્યારે 99 સીટ સુધી જ ભાજપ સીમિત રહ્યું હતું